સનાતન સત્ય સમાચારના શુભારંભ પ્રસંગે અમારી સમગ્ર ટીમને બિરદાવવા અને અમારો હોસલો મજબૂત કરવા પધારેલ તમામનો આભાર નમસ્કાર હું ચાંદની ભટ્ટ જામનગર ખાતે સનાતન સત્ય સમાચારનો શુભારંભ પ્રસંગ યોજાયો હતો શુભારંભ પ્રસંગે અમારી સમગ્ર ટીમને બિરદાવવા અને અમારો હોંસલો મજબૂત કરવા પધારેલ શ્રી માનસરોવરદાસ બાપુ શ્રી મહાદેવગીરી બાપુ શ્રી માધવરાય બાપુ શ્રી હરિબાપુ રાધેકૃષ્ણશ્રી શ્રી વિરલભાઈ નાકર શાસ્ત્રી શ્રી રવિભાઈ જોશી મહંતશ્રી હરેશ ગીરી બાપુ મહંતશ્રી બાપુ તેમજ આહિર સેના ગુજરાતના હોદ્દેદારશ્રીઓ આહિર યુવા ગ્રુપ જામનગરના હોદ્દેદારશ્રીઓ શિવસેના જામનગરના હોદ્દેદારશ્રીઓ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારશ્રીઓ નાઘેડી ગ્રામ પંચાયતના હોદ્દેદારશ્રીઓ તેમજ તમામ દોસ્તો સાથીઓ અને સ્નેહીજનોનો દિલથી આભાર સાંભળીએ મહંત શ્રી માનસરોવરદાસ બાપુનું પ્રવચન તરીકેનો એનો રોલ આવે ત્યારે એ સાંપ્રદાયિકતાથી પર હોવું જોઈએ બધા જ સમાજને બધા જ સંપ્રદાયને સાથે લઈને ચાલવો જોઈએ બધું જ જે બધો જ વૈભવ છે સામે આવવો જોઈએ આ પત્રકાર તરીકેની જવાબદારીઓ છે અને પત્રકારત્વનું જ્યારે જ્યારે પત્રકારત્વનું હનન થયું છે પત્રકારત્વ ઉપર જ્યારે જ્યારે તરાપ મારવામાં આવી છે ત્યારે ત્યારે એ રાષ્ટ્રનું પતન થયું છે જે તમે કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ તમે જોઈ લો છો એ રાષ્ટ્રના ઇતિહાસના પતનમાં પત્રકારત્વ પરની એ રાષ્ટ્રની તરાપ એ પણ થાય બીજું આજનું પત્રકારત્વ કેટલેક અંશે મહદ અંશે વેચાઈ ગયું છે અથવા તો વિભાજીત થઈ ગયું છે અથવા તો દબાઈ ગયું છે ને ડરી ગયું છે પત્રકારત્વ જો દબાઈ જશે પત્રકારત્વ જો ડરી જશે પત્રકારક જો વિભાજિત થઈ જશે પત્રકારક વેચાઈ જશે તો તમારી મારી સાચી વેદના સાચી વાત જગત સામે કોણ એટલે આ એક વરવી બધું બધી જગ્યાએ એવું એવું નથી થયેલું છે પત્રકારત્વ નિષ્ઠ નિષ્પક્ષ હોવું જોઈએ નિડર હોવું જોઈએ પત્રકારત્વ લોભ લાલચથી મુક્ત હોવું જોઈએ અને માત્ર ને માત્ર સાચી વાતને જગત સામે ઉજાગર કરનારું પત્રકારત્વ હોવું જોઈએ આ આ પત્રકારત્વના લક્ષણો અને નિયમો છે સાથે સાથે એ પ્રિન્ટ મીડિયામાં પણ આગળ જશે જેવું મને લાગે છે કેમ કે આપણે બહુ સૌરાષ્ટ્રની અત્યારે તો આશ્રમ મારો ગુજરાતમાં છે નર્મદાને કાંઠે પણ મારો જન્મ સૌરાષ્ટ્રની કૂંખે થયો છે બરડાની કુંખે એટલે લોહીમાં બરડો વહે છે એક આપણે કહેવત છે કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં પરણી અને વહુ ઘરે આવે ને એટલે દરવાજામાં બારણામાં પગ મૂકે ને એટલે સાસુને ખબર પાડે સાસુને ખબર પડી જાય કે આ પાણી વાળવાની છે કે પાણી કાઢવાની છે એવી જ રીતે પુત્રના પારણામાં દીકરો ઘોડિયામાં સૂતો હોય ને આપણે ઘોડિયું કહીએ ને પછી એ લગભગ દર બીજા દિવસે ઘોડિયાના નાકા તોડી નાખતો હોય નાકા માતાઓને ખબર હશે ઘોડિયાના નાકા હવે આધુનિક માતાઓને તે ખબર જ નથી કેમ કે ઘોડિયું જ નથી રહ્યું એપાર્ટમેન્ટમાં દસમાં માળે બિચારી ટીંગાતી હોય ને ક્યાં ઘોડિયું રાખે એટલે એ પુત્રના પારણામાં અને વહુના બારણામાં એટલે એની શરૂઆત કઈ રીતે થાય છે એના પરથી જ ખબર પડે છે કે એ કંઈક ક્રાંતિ લાવશે કંઈક કરશે ભલે કદાચ વાર લાગે સમય એને સાથ આપશે અને અહીં સંતોની ઉપસ્થિતિ બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે મંચ ઉપર સંતો અને પવિત્ર બ્રાહ્મણ દેવતાઓ છે તો એ એમના આશીર્વાદ લેવા માટે થઈને એમ જ્યારે પત્રિકા ઓન ફ્લોર આવતી હતી ત્યારે પણ સતત ટેલિફોનિક સંપર્કમાં એકાદ બે વખત આવવાનો પણ પ્રયાસ કર્યો એમણે છેકચનવાડા પણ મેં રોક્યા મેં કીધું આટલું બધું લાંબુ ના હોય તમારે કામ બધું ઘણું છે તમે કરો આપણે ટેલિફોનિક માર્ગદર્શન એટલે કે મારે સંતોને બોલાવી અને એમની ઈચ્છા તો એવી હતી કે હું વીસ પચીસ સંતોને બોલાવું મેં કહ્યું હાલ આપણે પાંચ સાત સંતોથી ચલાવી લઈએ પછીના સમયમાં આપણે વીસ પચીસ શું પાંચસો સંતોને પણ બોલાવી શકીએ એ એવી ક્ષમતા તમારામાં પરમાત્મા દ્વારકાધીશ આપશે ફરીથી ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ આશીર્વાદ આપું છું હૃદયપૂર્વકના એને હિંમત અને બળ મળે ખાસ તો એને એમની આખી ટીમને બીજા કોણ કોણ ટીમમાં છે એક તો બેન છે ભાઈ અચ્છા સરસ અચ્છા અરે વાહ એટલે અચ્છા અચ્છા હાજી હાજી બહુ સરસ એટલે તમારા તમારા બધાને મોરલ તમારું ક્યારે ડાઉન ન થયું જો આ દેશના કોઈ પણ રાષ્ટ્રના વિકાસના ત્રણ સ્તંભ હોય છે ત્રણ આમ તો ચાર ગણાવ્યા પણ ત્રણ મહત્વના છે એક તો દેશનો શિક્ષક જે દેશનો શિક્ષક વિદ્વાન હોય પ્રામાણિક અને નિષ્ઠાવાન હોય એ દેશની સંસ્કૃતિની ધરોહર એ દેશના શિક્ષણને જગતમાં કોઈ હરાવી શકતો નથી બીજું સૈનિક અને સૈનિક તો પ્રતિબદ્ધ છે સરહદો પર ત્યારે આપણે શાંતિથી અહીં બેઠા છીએ અને ત્રીજું સંત જે દેશનો સંત ચારિત્રવાન હોય જે દેશનો સંત તેજસ્વી હોય જે દેશનો સંત સાચા બોલો જે દેશનું સંત સાચું કહી દેવાની શક્તિ ધરાવે તો એ ધર્મને ક્યારેય હાનિ પહોંચતી નથી અને ચોથો સ્તંભ છે પત્રકાર જે દેશનો પત્રકાર નીડર હોય જે દેશનો પત્રકાર નિષ્પક્ષ હોય જે દેશનો પ્રતક પત્રકાર નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે એટલો નાનો થઈ શકતો હોય એ દેશના સંસ્કૃતિને એ દેશના એ રાષ્ટ્રને પ્રગતિના પંથેથી જગતમાં કોઈ રોકી શકું નથી એટલે આજે આ ચેનલના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહી અને આ પત્રકાર મિત્રોને પણ માને અને હજી ઘણા બધા પત્રકારો તમારી સાથે જોડાશે પછી પત્રકારો જોડા જોડાશે તમારી ચેનલનો વિસ્તાર થશે હજી તો આજે આપણે રોપડો વાવીએ છીએ હજી તો આપણે બી વાવ્યું છે આજે પછી એ છોડવો થશે પછી રોપડો થશે પછી મોટું ઝાડ થશે એટલે ઘણા બધા લોકો જોડાશે પછી ઘણા બધા લોકો સારી ભાવનાથી પણ જોડાશે અને ઘણા બધા ફોન પણ આવશે કે સંજયભાઈ આવું ના બોલશો અથવા તો આવું પ્રસ્તુત ના કરશો હું તમારે ત્યાં ચેક મોકલું છું એમાઉન્ટ તમે લખી લેજો આવી ઓફરો પણ આવશે એ પણ થશે પછી એવા ફોન પણ આવશે કે આવું બોલતો નહીં ને તો તારા અહીંથી નીકળવું ને હું અહીં જ બેઠો છું કેમ કે આ તો વિધવિધ આપણે તો બહુ બહુ રંગ બહુ રત્ન વસુંધરા છે ને બધા જાત જાતના રત્નો પડેલા છે એ બધાથી પ્રોટેક્ટ થઈને ચાલવું પડશે બીજું કે પત્રકારત્વ ક્ષેત્રે છે એટલે એમણે ખૂબ બુદ્ધિપૂર્વક યાની કે માથા ઉપર બરફનો ગાંગડો લઈને બેસવું પડશે પત્રકાર હોય જે લોકોનો ઇન્ટરવ્યૂ કરતો હોય સમાચાર આપતો હોય એ લાકડી લઈને કે પાણો લઈને કોઈકને મારવા ધોડે તો કેવો લાગે એની સામે કદાચ કોક બોલે એક બહુ વિદ્વાને બહુ સુંદર મજાની વાત કરી કે તમે તમારા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય ને મારે કેટલો ટાઈમ લેવાનો છે ઓકે તમે તમારા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય ને એટલે તમે જતા હોય ને એટલે કૂતરા ભસે ચારે બાજુથી કૂતરા ભસે હવે તમે લાકડી લઈને એને મારવા જાઓ કે એને તગડવા જાઓ ને તો તમારો ટાઈમ વેસ્ટ જાય તમારી એનર્જી વેસ્ટ જાય તમારું મન ભટકી જાય અને તમે ડેસ્ટિનેશન સુધી ગંતવ્ય સ્થળ સુધી જલ્દીથી પહોંચી ના શકો પહોંચવામાં લેટ કાં તો પહોંચી ના શકો અથવા તો પહોંચો તો તમને પહોંચવામાં લેટ થઈ જાઓ પણ એક કામ કરવાનું તમે મંજિલ પરથી નીકળો એટલે હાથમાં એક બિસ્કિટનું પેકેટ રાખવાનું એક એક બિસ્કીટ નાખતું જવાનું એટલે એ બિસ્કિટ ખાવામાં વ્યસ્ત થઈ જાય અને આપણો રસ્તો સરળ થઈ જાય છે એટલે જગતમાં ખૂબ નિડરતાપૂર્વક ખૂબ સહનશીલતા ધૈર્ય રાખવું પડશે પછી બીજી વસ્તુ એ છે કે એમની પાસે એક પેરામીટર એક મશીન હોવું પડશે એના મગજમાં સત્ય અને અસત્યની તુલના કરી અને વિભાજિત કરી ડિવાઈડ કરી શકે બહુ બધી મેટર આવશે કેટલા બધા ફોન આવશે કેટલા બધા મેસેજ મારા ગામનો સરપંચ આવું કરે છે મારા ગામનો ફલાણો આવું કરે છે મારી પત્ની મારી સાથે આવું હવે એ સત્યતાને ખરાઈ સુધી પહોંચાડી અને પછી જ રિલીઝ કરી શક તો જ તમારી પ્રામાણિકતા અને તમારી તમારી વિશ્વસનીયતા ટકી શકશે જે એ મૂકી દીધું અત્યારે એવું ચાલે ખરાઈ કર્યા વિના મૂકી દીધું ગુણુ સાહેબ સુંદર વાત કરી છે કે અધૂરી માધુરી માહિતી વાળો માણસે હરતા ફરતા બોમ્બ જેવો છે એ પોતે તો મરે પણ બીજાને પરમાડે એટલે અફવાઓથી દૂર રહેવું પડશે જે કંઈ મેટર આવેલી છે એની સત્યતાની ખાસ તો ખરાય હું તો સંજયબેન કહું એક એવી ટીમ એનાલિસિસની ટીમ તૈયાર કરો કે એ ટીમનું કામ એ જ કે મેટર આવી બેસી ગયા એનાલિસ્ટ કર્યું ના હોય તો ફિલ્ડમાં ગયા જે સ્થળ છે એ સ્થળના લોકોની મુલાકાત લીધી ત્રાહિત વ્યક્તિ ત્રીજી વ્યક્તિ જેને આ બનાવ સાથે કોઈ લેવા દેવા નથી એની મુલાકાત લીધી અને પછી જે આવશે ને આપણે બહેનો છે માતાઓ એ દહીં જમાવે ને દરેક મોટાભાગે અહીં ખેડૂત પરિવાર છે એટલે દહીં જમાવે દૂધ ગરમ કરીએ પછી દૂધ ઠંડુ કરીએ પછી એમાં થોડુંક છાશ નાખી દઈએ થોડીક એટલે સવારે સરસ એકદમ ઢેફા જેવું દહીં જામી જાય બરાબર પછી એને ફેરો ને એટલે એમાંથી માખણ થાય પછી એ માખણ છે ને એ શ્રેષ્ઠ માખણ થાય ભગવાન કૃષ્ણ પરમાત્મા ખાતા એ પ્રકારનું દ્વારકાધીશને ભોગ લાગે ને અત્યારે બાળભોગમાં એ માખણ થાય પણ બેનો દૂધ ગરમ કરે ને પછી એમાં છાશ નાખી અને દર દસ મિનિટે આંગળી ડબોડ્યા રાખે તો હવાર સુધી દહીં જામે પછી અમે ફેરો એટલે માખણ તો હું ઈચ્છા હિ નહીં કામનું નારી એટલે સત્યતાની પરખ કરવી પડશે એનાલિસિસ કરવું પડશે બાકી નહીતર કેવું થશે કે ચેનલ બનાવી એને લોન્ચ કરી અને એક જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં ભળી જઈશું કે આનું કેવું છે સત્ય સનાતનનું કેવું છે તો કે બધાનું ચાલે છે એવું ચાલે પણ એવી છાપ તમારે આ બે ભાઈ બહેનને હું અહીં એક સનાતન ધર્મના દીક્ષિત સાધુ તરીકે ભલામણ કરીને જાઉં છું કે લોકો એવું કહેવા જોઈએ કે ભાઈ આ ન્યૂઝ આવ્યા છે આ સાચા છે કે કેમ એટલે આગલો માણસ એવો ઓપિનિયન આપવો કે સનાતન સત્યની ચેનલ જુઓ તો ઓટોમેટિક ખબર પડી જાય સાચા છે કે ખોટા છે એટલે આટલી વસ્તુ પણ ધ્યાન રાખવી જોઈશે પૂર્વગ્રહોથી દૂર રહેવું પડશે સૌ તરફ સમાનતા રાખવી નાનામાં નાના માણસનો સ્વીકાર કરવો પડશે એક વસ્તુ ચોક્કસથી મારા જીવનમાં મેં અનુભવેલી છે કે તમે નાના માણસનો હાથ પકડશો તો તમારે મોટા માણસના પગ પકડવાની નોબત નહીં આવે એટલે નાનામાં નાના માણસની સાથે રહીશું સૌને સન્માન આપીશું સૌના હોદા પ્રમાણે સૌના સ્થાન પ્રમાણે સૌના કાર્ય પ્રમાણે એને સન્માન આપી અને આગળ ચાલશો તો તમારો જે જે કાર સંભવતઃ થવાનું જ છે ત્યારે આજે ફરીથી આપ સૌના પણ દર્શન થયા સંજયભાઈની સાથે તો ખૂબ હૃદયપૂર્વકનો નાતો છે ઘણા સમયથી એની જીવનના ઉતાર ચઢાવ અને સંઘર્ષનો સાક્ષી છું ઘણી વખત મારી સોશિયલ મીડિયાની વોલ પર આપ જોશો તો સંજયભાઈ વિશે મેં એના એમાં પાંચ શબ્દો ચાર શબ્દો ક્યારેક ક્યારેક લખેલા હશે આ માણસના વ્યક્તિત્વ પર આ માણસના નેચર પર એટલે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ રાઘવેન્દ્ર સરકાર હનુમાનજી મહારાજ સર્વ શક્તિઓને આપ સૌ એવી પ્રાર્થના કરજો કે એને ખૂબ બાહુબળ મળે એને ખૂબ સૂક્ષ્મ બુદ્ધિ મળે એને ખૂબ તાકાત મળે અને એને સુંદર વિચારો મળે આ અત્યારના સમયમાં કેવું છે સુંદર વિચારો મળવા અઘરા છે સારા વિચારો બ્રહ્માંડમાં સારા વિચારો હોય એ બધા સારા વિચારો શ્રેષ્ઠ વિચારો મળે અત્યારે કેવું છે કે રોજ સવારે તમે ઉઠો અને મોબાઈલ ખોલો ને એટલે દુનિયાભરનું કન્ટેન્ટ તમારામાં આવી જાય દુનિયાભરનો કચરો તમારામાં આવી જાય પછી એ એટલો બધો ઇન્સ્ટોલ થઈ જાય કે પછી આપણી મેમરીની કેપેસિટી ઓવર થઈ જાય પછી સારું ઇન્સ્ટોલ ના થઈ શકે એટલે તમે સારું અને નરસું એની તમારામાં ભાન આવે તમારામાં એની શક્તિ આવે તમારે શું લેવું છે અને શું અનઇન્સ્ટોલ કરવું છે આ પણ તમારામાં શક્તિ આવે આવનાર દિવસોમાં સનાતન સત્ય ચેનલ દ્વારા જગતને સત્ય ધર્મ અધ્યાત્મ રાષ્ટ્ર સેવા દરિદ્ર નારાયણની સેવા આ આવા ગુણો એનામાં ઠાંસી ઠાંસીને ભરાય એવા આશીર્વાદ સાથે સર્વે સંતોના ચરણોમાં દાસના વારંવાર પ્રણામ આપ સૌના પણ દર્શન થયા આપ સૌ પણ સંજયભાઈ સાથે ને એની ચેનલ સાથે જોડાયેલા રહેજો તો જ જોડાયેલા રહેજો કે સત્ય સનાતનના રસ્તા પર ચાલે એમને ભલામણ નથી કરતો કે જોડાયેલા જ રહેજો કેમ કે આપણે ઘેટા ચારવા જતા હોય ને જે માલધારી કોમ છે એટલે એનો ગોવાળ આગળ જતો હોય ને પછી ઘેટા પાછળ નીચી મુંડી કરીને જતા હોય એનો ગોવાળ કૂવામાં પડે ને તો બધા ઘેટા કૂવામાં પડે એટલે ખરાય કરજો ખરેખર સત્યની સાથે ચાલે જ સત્યની સાથે ચાલે એટલે ફૂલડે વધાવજો અને સત્યની ચાલવા સત્યની સાથે ચાલવાથી જો સેજ આઉટ થાય તો એને શિખામણ પણ આપજો એ પણ તમારી જવાબદારી આજે કહીને જાઉં છું કે આ વસ્તુ તને ના શોભે આ વસ્તુ તમને સંજયભાઈ ના શોભે આનું આવું કરી નાખો તો અને એ સ્વીકારશે એ પણ મને ખાતરી છે ત્યારે ફરીથી ખૂબ ખૂબ આશીર્વાદ આપી છું હું જાઉં છું અને સાથે સાથે શુભકામનાઓ પણ આપું છું તમારી ચેનલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ નામ કે અમને તો આનંદ એટલા માટે સંતોને થાય કે સનાતન શબ્દ આગળ આવ્યો સનાતન શબ્દના બહુ બધા અર્થ છે એક અર્થમાં લેવાય નહીં પણ સનાતન શબ્દ આવ્યો એટલે અમને તો એનો વિશેષ આનંદ છે એટલે

સંજયભાઈ જે વાત લાવ્યા છે ને એ સજ્જનતાની છે અને એનો એનો જ અર્થ સનાતન થાય છે સજ્જનતા પણ છે સજ્જન માણસ જ્યારે ચાણક્યને એવું કથન છે કે દુર્જનતા એ ત્યારે જ એની બળવો કરી જાય કે સજ્જન માણસ જ્યારે ચૂપ બેઠા હોય છે ત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કે પત્રકારત્વ જે છે એમાં હમણાં અમારે અહીં બેઠા છે સરપંચ એ બહુ સરસ વાત કરતા હતા કે લોભ અને પ્રલોભન થી જો માણસ દૂર થઈ જાય ને તો બહુ મોટો ચાર ચાંદ લાગી જાય એવું છે પત્રકારમાં બાપુએ જે વાત કરી ને બધી વાતના ચાર મુદ્દાઓ પણ હું તમને લઈ જાઉં બધું આવી જશે અને પાંચ જ મિનિટમાં પૂરું કરીશ એમાં પહેલું છે સમાજ એટલે સમાજ પ્રત્યેનો તમારો પ્રેમ અને પ્રેમ કરવા જશો એટલે એમાં પરાક્રમ જોશે એટલે પ્રેમ પરાક્રમ મોરલ અને મસ્જિદગીરી આ ચાર જો સંજયભાઈમાં આવી જાય ને તો આમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકશે હું જે દેશમાં જોઉં છું હું જે રાષ્ટ્રમાં રહું છું જે રાષ્ટ્રના નાના નાના વ્યક્તિની વાત મારે સરકાર સુધી શાસ્ત્રકો સુધી પહોંચાડવી છે તો એ વાતમાં એ મારું છે એવું એ વાતથી પહોંચાડવું પહોંચાડવી પડશે એ પહોંચાડવા માટે લોભ અને પ્રલોભનથી દૂર થવું પડશે કારણ કે ઓલા પહોંચવા જ નહીં દે એને ખબર પડી જશે કારણ કે વ્યક્તિ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય કાં તો એને પદ હોય કાંઈને પૈસો વાલો હોય ને કાંઈને પ્રતિષ્ઠા હોય એટલે પદ પૈસો અને પ્રતિષ્ઠાથી જો હટે જાય તો પાછું ચોથું આવે નેતર ન આવે કાં તો ખેંચાઈ જાય અંગ્રેજો જ્યારે ભારતથી નીકળ્યા હું સરપંચ જ્યારે હમણાં વાત કરી દો અને છેલ્લે કોઈ વ્યક્તિ માનસોદાસ બાપુ જેવા વ્યક્તિએ પૂછ્યું કે આવડો મોટો આ ભારત દેશ છે જે સમૃદ્ધ કહેવાય છે સોનાની ચિડિયા કહેવાય આ કહેવાય એના ઉપર તમે બસો વર્ષ સુધી કેવી રીતે રાજ કર્યું હોય એનું કારણ શું એમ એને બહુ છેલ્લે એક લીટીમાં જવાબ આપ્યો કે અહીંયા અમે જોયું છે આ દેશની એક ઘણા બધા ગુણો છે પણ એક દુર્બળતા પણ છે કારણ કે ઘણી બધી ખામી હોય ને એમાં એકાદી ખૂબી પણ હોય અને ઘણી બધી ખૂબી હોય એમાં એકાદી ખામી પણ હોય છે ઘડિયાળનું ચાલવું એની ચાલવું જ જોઈએ એની એની પ્રાધાન્યતા છે પણ બંધ પડેલી ઘડિયાળ પણ એક સેકન્ડ પૂરતે સાંચી થઈ જાય એની ખૂબી છે એમ એને કીધું કે આ આ બહુ મોટી એક દુર્બળતા છે ને એ દુર્બળતા હિન્દુ સમાજની છે કે અહીંયા ગમે ફોડી શકાય છે ને ગમે ખરીદી શકાય છે અમે રાજ કર્યા છે એની પાછળ કારણ છે કે અહીંયા ગમે એને ફોડી શકાય છે અને ગમે ખરીદી શકાય છે એટલે સંજયભાઈ ની પાસે હમણાં બાપુએ વાત કરી એમ પહેલાં ખરીદી આવશે કે ખિસ્સું ભરી દો જો પૈસા એ પ્રેમ હશે તો ખરીદાઈ ખરીદાય અને આવશે એક પ્રતિષ્ઠા આવશે અને વેચાઈ જશે માણસ એટલે અહીંયા ગમે ફોડી શકાય છે કે ભાઈ આને હવે આ આ છેતરીને દબાવો હોય તો શું કરવું એટલે એનું એને ક્યાંક કિમિયા ચાલુ થાય એટલે તમારું પ્રેમ છે પણ જો તમારી પાસે પરાક્રમ નહીં હોય ને તો નહીં ચાલે આ વાત પરાક્રમ સાથે ફીટ બેસે છે તમે પરાક્રમી પણ હોવા જોઈએ અને પરાક્રમ માટે ખપી જવું હોય તો પાછી આપણે ત્યાં વાત આવી છે સત્યન તપતે રવિ સત્યન ધારાયું તે પૃથ્વી સત્યન વાયમ વાયુ છે સત્યમ પરમ ધીમ અહીં ખાલી બોલવું બહુ હેલું છે બોલી લેવા તેની વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા પણ વર્તનમાં જો એ કંઈ નહીં તો વાણી થઈ ફના બોલવા માત્રથી નહીં પ્રેક્ટિકલ લાઈફ એને જીવવી પડે છે જેમ છે તેમ અપનાવવું પડે છે જેમ છે તેમ એને સહર્ષ સ્વીકાર કરવો પડે છે અને સહર્ષ સ્વીકાર કરવો એ બહુ મોટું પરાક્રમ છે એને વગર શક્ય જ નથી એટલે પહેલાં તો સમાજ મારો છે અને મારે સમાજના નાનામાં નાના વર્ગની નાનામાં નાની વાત એને જે કંઈ સમસ્યા છે એને મારે શાસકો સુધી લઈ જવા માટે એકદમ પરફેક્ટ રહેવા માટે પરાક્રમ જોઈએ અને આ પરાક્રમ કરવા માટે પહેલાં તમારી પાસે બોધસુદગીરી જોઈએ જો મોસુદગીરી ન હોય ને તો તમારું પરાક્રમ છે ને એ ઉદંડતામાં ખપી જાય આ શબ્દોમાં બહુ ધ્યાન આપજો ઉદંડતામાં ને પરાક્રમમાં ફર શું છે એમ તમે બે દારૂ ક્યાંક ઉદંડતા છે પરાક્રમ નથી પાછા પરાક્રમમાં ન ખપાવી દેતા કોઈક ઝૂંપડું ખાલી કરાવી ન્યા પોતાના નામનું બોર્ડ મારી દેવો એને પરાક્રમ નો કહેવાય ઈ ઉદંડતા છે અને આ દેશમાં ઉદંડતાની જરૂર નથી ઉદારતાની જરૂર છે એટલે પરાક્રમ છે ને એ પરાક્રમ એવું હોવો જોઈએ કે જે આ બધાથી લોભન પ્રલોભનથી દૂર થાય એટલે બીજો મુદ્દો છે એ પરાક્રમ છે ને એમાં મુત્સુદગીરી જોઈએ કે આમાં મારે કેવી રીતે આગળ વધવું છે ભાવનગર સ્ટેટનો એક દ્રષ્ટાંત આપી પછી પૂરું કરું આખું સ્ટેટ એમણે આપી દીધું અંગ્રેજોને અને પછી નશામાં ધ્રુપ થયા હશે કે જે કંઈ કારણ હોય તે લખી દીધું કારણ કે હવે તો હમણાં એક સાહેબ મારી પાસે આવ્યા મેં એમને પૂછ્યું કેમ હમણાં દેખાતા નથી એટલે બે ફેક્ટરીનું માલિક મને કે હમણાં આ બાર ચેન્ડિંગ આવે છે ને એટલે થોડીક કામગીરીમાં છું એટલે મેં કીધું કાંઈ આમ ટેન્શન જેવું નથી ને તો મને કે ના હવે ટેન્શન જેવું કાંઈ છે જ નહીં આ યુગમાંપાઉ કીધું કેમ મને કે હવે કયો સારો અધિકારી આવે છે એ અમારી પહેલી હોચ હોય અને અધિકારી આવે એટલે પહેલાં તમે ત્યાં પહોંચી જઈએ અને એને અમારા ફાર્મ ઉપર નિમંત્રણ આપીએ આવે એટલે મને કે જમાઈને ન હાચવી એને કરતાં વધારે એને હાચવી લઈએ અને મને કે હવે સાધુ બ્રાહ્મણના મેં કવર નથી આપતા એને જ પહેલાં કવર આપી દઈએ એટલે એ ખેલ ખતમ પછી પણ કે અમે જ્યાં સહી કરાવી ને કરાવી લે એટલે હવે એ કંઈ ચિંતા જેવો વિષય નથી આ પ્રલોભન છે આ લોભ છે અને એ કદી સાંચું નહીં બોલી શકે કારણ કે પેટમાં પડી ગયું ભીષ્મ જેવા વ્યક્તિનો બોલી શક્યા ને તો આપણે તો ક્યાં મોટી વાત છેતરીઓનું કાંઈ અસ્તિત્વ નથી ભીષ્મ ન બોલી શક્યા દુર્યોધનને ને કાતું ખોટું કરે છે અન્ન ખવાઈ ગયું છે અન્નનો બોન્ડો પ્રભાવ છે એટલે મુસ્સુદગીરી જોઈ કે આમાં મારે કેમ જવું એટલે એ આપી દીધા પછી એને નસો ઉતરા પછી ખબર પડી કે એને બહુ નજીકના માણસે કીધું કે તમે આવડું મોટું ભાવનગર છે તમે જેમને આપી દીધું છે એના ઉપર તો તમારી રોજીરોટી છે અને આ રોજીરોટી તમારી પ્રજા કરશે શું જો તમે આપી દેશો તો એને કીધું હું રાજા છું ભાઈ બોયલો છું ફરાય નહીં તો મેં આપી દીધી તો આપી દીધું હવે શું કરવું તો કે આ પ્રજા આ પ્રજા તમારી દુઃખી થશે એટલે બહુ બુદ્ધિશાળી માણસ એની જે ટીમ છે ને ટીમ આગળ બાજુની ટીમ બહુ વ્યવસ્થિત હોવી જોઈએ એટલે હમણાં બાપુ વાત કરીને જેનું આગેવાન આંધળો એનું લશ્કર ખાડામાં ગોવાળની વાત કરીને ગોવાળને ત્યાં લાગે છે જેનું આગેવાન આંધળો એનું લશ્કર ખાડામાં એ ત્યાં જ જાય એટલે એની આજુબાજુની ટીમ બહુ બુદ્ધિશાળી હતી એમાં એક એમનો પૂર્વ મંત્રી હતા એનું નામ છે ગગન ઓઝા એ રિટાયર્ડ થઈને નીકળી ગયેલા ને ક્યાંક સન્યાસ રૂપમાં જેમ બાપુ નર્મદા કિનારે સાધના કરે છે એમ કરતા હતા ને એને ખબર પડી ગોગા ઓજાન કોઈ સમાચાર મોકલા કે ભાઈ આવું તમારા રાજ્ય સંકટમાં છે અને બે સૈનિકો ત્યાં પહોંચ્યા ને કીધું હવે શું કરવું એ બુદ્ધિશાળી માણસ હતો ચાતુર્ય માણસ હતો એનામાં વિવેક બુદ્ધિ હતી એટલે એ આવ્યા તરત જ અમને આમને એને કીધું કે આ આ જવાબદારી મને સોંપી દીધું તમે ચિંતા મુક્ત થઈ જાઓ બે માણસોને બોલાવીને કીધું ગમે ત્યાંથી આજુબાજુમાં તપાસ કરો પહેલાં આપણે ત્યાં મદારી આવતા ને એ વાંદરું લઈ આવતા અને ડોસી થાવ ના થાવ ને એવી રમત કારણ કે ત્યારે બીજું કોઈ મનોરંજનનું સાધન નહોતું એને પકડી આવો એને કીધું કે ભાઈ આ વાતને વાંતરણ કાંઈ લેના દેના નથી ને આ ક્યાં લઈ જશે હવે આને કંઈ બોલાય તો નહીં લઈ આવ્યા એને કીધું આને સરસ મજાનો તૈયાર કરો એ માટે કપડાં બનાવી દો એક સોનાની સાંકળે બાંધો આ બધું થયું અને પછી કીધું બીજા દિવસે કે હવે ઓલા અંગ્રેજોને બોલાવો ને આપણે સાઈન કરવાના છે એમાં લખવાના છે એ જે કઈ નીતિ નિયમો આવી બધા એમાં એને લખ્યું કે એ બંદર આપકો ભેટ કરતા આપણે ચલાને કે અગર આપ નહીં સંભાળ શકે તો વાપસ લે સકતેળી સુરક્ષા કરની સમગ્ર જુમેદારી આપી રહેગી આવું લખી સાઈ કરી અને પછી ઓલું અને પકડાઈ દીધું કે બંદર હિન્દીમાન બંદર કહેવાય ઓલું બંદર આખું રહી ગયું ને આન્દ્રુ પકડાઈ દીધું ભાત ભાવનગર બંદર ચલાવવા નહીં એને આ બંદર દઈ દીધું આને મુસ્સુદુગીરી કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં પણ એના માટે બહુ મોટો ગુણ છે બાપુએ કીધું છે ધીરજ ધીરજ રાખવી પડે બીનું સતસંગ ન હોય રામ કૃપા સુલભ ન હોય ત્યારે ધીરજ રાખવી બહુ અઘરી છે એક વ્યક્તિ મારા હમણાં એક લેક્ચર હતું કોલેજમાં બાપુને એક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછ્યો કે ધીરજ રાખવાય રાખવી તમે ધીરજની વાત કરો છો પણ ઘણી પરિસ્થિતિ હવે ધીરજ ન રહે પણ તો શું કરવું પછી એને બે પ્રશ્નો પૂછ્યા મને કે સાવણીમાં પાણી લાવવું હોય તો આવે મેં કીધું આવે મને કે તો એના માટે શું કરવું જોઈએ મેં કીધું ધીરજ તો મને કે ક્યાં સુધી ધીરજ રાખવાની મેં કીધું પાણી બરફ ન થઈ જાય ત્યાં સુધી પાણી બરફ થઈ જાય તો એ આવી શકે એ સંભવ છે પણ ત્યાં સુધી ધીરજ તો જાય ને બાપુ એ વાત કરી તે કે એ દહીંમાં તમે ઘડી ઘડી આંગળી કર્યા કરશો તો એ દહીં અહીં નહીં થાય દૂધ નહીં થાય બધું બગડ છે એટલે અમારી પાસે એમ કહ્યું બાવાના બે બગડા કહેવાય એટલે આ બે બગડા ન કરવું હોય તો ક્યાંક ધીરજ પણ રાખવી જોઈએ એમાં આમ ફટાફટ જલ્દી કહે કે આવ્યું છે ને છાપી નાખો એમ નહીં હાલે એના માટે ધીરજ જોશે એના માટે વિવેક જોઈએ વિવેક બુદ્ધિ જોઈએ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે બે સારા માણસોને સલાહ લેવી પડે કામ ફટાફટ છપાઈ જાય ને પછી મારે હું મારા બોલેલા શબ્દો નથી આવતું પાછા એ પાછા ખેંચવાનો વારો ન વાર કારણ કે જો પાછા ખેંચવાના આવશે તો મારું ત્રીજું તમને કહેવાનું છે નામ છે મોરલ તમારું મોરલ તૂટી જશે પહેલો છે પ્રેમ પછી પરાક્રમ પછી મુશુદગીરી ચોથું છે મોરલ આ મોરલને જો તમારે ટકાવી રાખવો હોય તો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો અને વિવેક બુદ્ધિનો ઉપયોગ થાય તો જ આ થઈ શકે હું એમ માનું છું કે અભિમન્યુને યુદ્ધ જીતવા માટે સાત કોઠા વીંધવા પડ્યા પણ પત્રકારત્વ કરવું હોય તો હાથ ને ચૌદ કોઠા વીંધવા પડશે આ યુગમાં કરવું હોય તો તો જ થઈ શકે એમ છે તો ક્યાંક ફસાઈ જાવ હટવાઈ જાઓ પીટાઈ જાવ ઢહળાઈ જાવ ખબર નહીં પડે ખ્યાલ નહીં આવે તમને પછી કોક આવશે કે આ થયું હું કે કંઈ થઈ ગયું થઈ ગયું હવે હેલો એ કંઈ કહેવા જેવું છે નહીં પછી આ આ આ સમય અત્યારે એ એવો વટંબણા ચાલી રહી છે અને એ એ એમાં આ બહુ અઘરો વિષય છે એટલે સમયની સાથે ચાલવું હોય તો દરેક બાબતોને પાસાને ધ્યાનમાં રાખીને એને ચાલવું પડશે એટલે વિશેષ સમય લેતા સંજયભાઈ ને એની સમગ્ર ટીમ જે કામ માટે વળગી છે કે લોકોના પ્રશ્નો શાસકો સુધી લઈ જવા અને એની પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું એને માટે થઈને સત્યને વળગી રહેવું પાછા સત્યથી વેગલા થઈને ચાલવું હોય તો બહુ હેલું છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછ્યું તમે સમજદાર છો એ કીધું હા એ કહેતો તમે દુઃખી હશો તો કે કેમ તો કે સમજે એને જ દુઃખ હોય છે સમજે જ ને દુઃખે શું હોય દેશી ભાષામાં કહેવું તો નાડીનેફોજ ન હોય ને શું દેન હશે એને કંઈ મતલબ જ નથી સમજદાર છો એટલે તમારે સહન કરવાનું છે અને સમજદાર વ્યક્તિએ સહન કરવું જ જોઈએ એની સહનશીલતા પણ તપ છે શાસ્ત્ર કરેલું કીધું તપો દ્વંદ સહનમ સહર્ષો સ્વીકાર કરેલું એ તપ છે અને તપમાંથી તમે તપશો ને ત્યારે તે કંઈક નીકળશે જ્યાં સુધી માખણ તપે ને ત્યાં સુધી ધ્રુત એટલે ઘી ઘી નો થાય અને એ ઘી નો થાય તો એ પ્રકાશ ના આપી શકે બીજાને પ્રકાશ આપવો હોય સત્યો સનાતનનો અર્થ પ્રકાશ પણ થાય છે જો એ પ્રકાશ તમારે આપવો હોય તો પહેલાં તમારે તપવું પડે એટલે સંજીવભાઈ સરસ મજાનું એક નવું સમાજને કંઈક આપવા માટે આવ્યા છે તો આ અમારી આટલી ભલામણો છે એ એના આગ્રહ નથી અમારો જ રહેજો પણ સનાતન ની નજીક જ તો સહન તો કરવું જ પડશે તપવું પડશે અને સાચી વાત તમારે આપવી છે તો કઈ ભીડ તો આમ તમે શાકભાજીવાળાની વાળા ભીડ હોય સોની દુકાને ભીડ ભાડ થઈને પાંચ જણા ઢહડાઈને ને મરી ગયા એવું ઘટના આવી નથી કોઈ દી હવે આવે તો આપણને ખબર નથી પણ અટાણ દી નથી આવી કારણ કે ત્યાં તો બહુ ખિસમ વજન હોય આ ચાવડા સાહેબ જેવા એ જઈ શકે બધા કામ જ નથી ત્યાં લિમિટેડ લોકો માટે છે એમ સત્ય અને સનાતન ભાઈને વાળગીને સંજે ભાઈને ચાલુ હશે તો ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ આવશે એ બધાને ધ્યાન રાખી અને આગળ વધે એ ભગવાન મુરલીધર પાસે ગિરનારી પાસે પ્રાર્થના સાથે સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચંતુ મા કચ્ચિતુ ભાગ ભવેત ઓમ શાંતે હિ શાંતિ સનાતન સત્ય સમાચારનો શુભારંભ થઈ ચૂક્યો છે આગામી દિવસોમાં ટૂકટ સમયમાં સાચા અને ખરાઈ કરેલ મુદ્દાઓ સાથે લોકહિતના કાર્ય માટે सनातन सत्य समाचार टीम कार्यरत जय सनातन नमस्कार